ગુજરાતમાં હેરોઇન પકડાવવાની સિલસિલો યથાવત છે ત્યારે ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન. ડીસીપી આશિષ ભાટિયાએ પ્રેસ યુઝીને આપી છે માહિતી. ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન. ડીસીપી આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમના દ્વારા માહિતી આપવામાં આવીને તેમને જણાવ્યું હતું કે એટીએસ પાસે ઇન્ફોર્મેશન આવી હતી અને ત્યારબાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની મદદ પણ લેવામાં આવી અને છેલ્લે 3 દિવસથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક આઈબી સાથે પણ મળીને ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જેમાં 56 કિલો હિરોઇન ઝડપી લેવામાં આવ્યું છે. ઓપરેશનમાં 9 પાકિસ્તાની કુમેમ્બર પણ ઝડપાયા છે. પહેલાં તેમણે ઇન્ડિયન કોસ્ટગાર્ડને દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેમનો પીછો કરવામાં આવ્યો અને ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં 3 લોકોને ઈજા પહોંચી છે. પાકિસ્તાની બોટને પણ ઝડપી લેવામાં આવી છે. સાથે સાથે 280 કરોડની કિંમતના હેરોઇન મળી આવી જખો પાસે લાવીને સીઝ કરવાની અને આગામી કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્ય આરોપી મુસ્તુફા સ્મગલર છે, જે કરાચીનો છે, જે ભારતની સીમા પરથી પકડાયો છે. આ 9 લોકો હેરોઇન લઈને નોર્થ બાજુ આવવાની શક્યતા હતી. કોણને માલ પહોંચાડવાનો હતો તે અંગે તજવીજ હાથ ધરી છે. એનસીબીની ટીમની પણ મદદની કામગીરી લેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. ટીમમાં પીઆઈ જેએમ પટેલ છે, પીઆઈ સંજય પરમાર છે અને પીએસઆઈ આરબી રાણા છે. એમને માણસો આ ટીમમાં એ લોકો ત્યાં રહેલા છે અને એનસીબી જે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો છે એમની ટીમ પણ જે છે મદદમાં અમે લીધેલી છે. અને એ લોકો પણ ફર્ધર જે કાર્યવાહી જે વખત લેન્ડ નથી તો એને પણ મદદ એનસીબીની ટીમની પણ મદદ લેવામાં આવશે. એટલે આ રીતનું એક સીઝન થયું છે થોડા ટાઈમ પછી. એના માટે અમારા જે અધિકારીઓ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જે અધિકારીઓ જવાનો તે પણ અભિનંદન આપે છે. સર, તમે ક્યાંથી મુદ્દામાલ આખો ભરેલો હતો અને કયા પ્રકારનો મુદ્દામાલ છે? કાંટો છે ત્યાં સાલ કે અંદર કાફી ઝ્યાદા ડ્રગ્સ ઉસી રૂટ સે આયા હૈ ઓર ઉસી રૂટ સે પકડા ભી ગયા હૈ. હા, તો જૈસે મેને બતાયા કે કુલ 1600 કિલોમીટર કા કોસ્ટલ વિસ્તાર હૈ ગુજરાત કા ઓર યહાં પે કુલ 30,000 સે જ્યાદા ફિશરમેન જો હૈ વો ફિશિંગ કી કાર્યવાહી કરતા હૈ ઓર વો ઇન્ડિયન વોટર્સ પે ભી કરતે હૈ, આઈડીએલ તક ભી જાતે હૈ ઓર લાલ પરી નામ કી ફિશ કી લાલચ મે ઉસકે આગે ભી જાતે હૈ બેસિન મે ઓર વહાં પર વો પકડે ભી જાતે હૈ. ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભી ઉનકો પકડ કે વાપસ લેકે આતી હૈ. लेकिन ये जो 30,000 फिशिंग बोट्स हैं ये क्योंकि इतनी ज़्यादा एक टीम मूवमेंट आती है तो इसके उल्टा व्हीकल वहाँ से ये स्मगलिंग एक्टिविटी जो है वो पाक के कोस्टल एरिया से चल रही है और एक बोट में से आईबीएल के पास दूसरे बोट में एक्सचेंज होता है और फिर यहाँ पे लैंडिंग जो है वो होती है. तो इसलिए एटीएस की टीम की भी एक्टिविटी रहती है, लोकल पुलिस भी एक्टिव है, डीआरआई और एनसीबी का भी फोकस इस तरफ है, इंडियन कोस्ट गार्ड भी अपना काम करते हैं और सभी टीमों का अपने साथ अच्छा कोऑर्डिनेशन है. उसी का रिजल्ट है कि इतने सीजन जो है पॉसिबल हुए हैं. आपको पता है पिछले साल भी एक 30 kg का सीजन था, दूसरा एक 30 kg का था, उसके अलावा एक 142 kg का था, एक भी अच्छा सीजन किया था. तो ऐसा करके जो भी कॉन्ट्राबैंड आता है उसको पकड़ने का जो है प्रयास होता है और अभी तक इसमें जो है गुजरात पुलिस को काफी सफलता मिली. अब वो आप जैसे जानते हैं कि कांडला में टोटल 17 कंटेनर जो है वो लाए गए थे और ये करीब अक्टूबर के आसपास ये माल सामान वहाँ पे कंटेनर कांडला पोर्ट पे थे, जिसमें कुल 10,318 बैग जो थे उसके अंदर जिप्सम भरा हुआ था और उसमें फिर गुजरात एटीएस को ऐसी इंफॉर्मेशन मिली कि इसमें एक बैग में ग्लोइंग साल्फेट की हुई है. तो ये इंफॉर्मेशन डीआरआई को पास ऑन की गई क्योंकि वो इंडिया में डीआरआई ही ऑपरेट करती है. तो उसमें एफएसएल को साथ में जब रखा गया तो टोटल 205.6 किलो हेरोइन मिली है, जो 1439 करोड़ रुपया की उसकी कीमत है और ये सीज की गई है. अभी इसमें जो इम्पोर्टर जो इन्वॉल्व है उसको भी हस्तगत कर लिया गया है कि
नहीं ऐसा नहीं है, जो इनके लिए तो जो पॉसिबल उनको रास्ता मिल जाए उसी हिसाब से करते हैं। जैसे अटारी बॉर्डर पे आपने पढ़ा हुआ होगा कि मुझे मालूम नहीं, लेकिन एक आध दिन पहले वहाँ भी एक हीरोइन का ऐसे सीजन हुआ है। तो बेसिकली जो जितने पॉसिबल रूट्स हैं आप देखते हैं कि एयरपोर्ट के ऊपर भी फ्लाइट आती है, उसके अंदर भी अफ्रीका से ऐसे ड्रग्स आए हैं वो जो है कि कुछ दिन पहले पकड़े। इसी तरह से पोस्ट में भी ड्रग्स आते हैं वो भी पकड़े जाते हैं। तो काफ़ी इसमें अलग अलग रूट्स हैं। एटीएस के पास इंफॉर्मेशन थी कि कुछ हीरोइन लैंडिंग की पॉसिबिलिटी है, ये कॉन्ट्राबैंड को हस्तगत करने के लिए इंडियन कोस्ट गार्ड की मदद ली गई और इंडियन कोस्ट गार्ड और एटीएस की ज्वाइंट टीम जो है तीन चार दिन से ऑपरेशन कर रही थी और उनकी इंटरसेप्टर बोट इंडियन कोस्ट गार्ड की बोट में जाकर यहाँ पर मिड सीज में ये ऑपरेशन हुआ है। ये लगभग आईएमईएल से कुछ 15 नॉटिकल माइल इंडियन साइड में जब इंडियन कोस्ट गार्ड की बोट ने बोट को चैलेंज किया तो इन लोगों ने भागने का प्रयास किया, भागने का प्रयास किया तो इंटरसेप्टर बोट पीछे गई और फिर फायरिंग भी हुई, उसमें दो लोगों को थोड़ी इंजरी भी हुई है, उसमें से कोई सीरियस नहीं है, लेकिन उस वक्त उनको पकड़ लिया गया और ये जो करीब 56 जो है बैग उसमें से मिले हैं जिसमें अफगान बनावट की हीरोइन है और उसकी कीमत जो इंटरनेशनल मार्केट में 280 करोड़ की है। साथ में ये जो बोट है अलहज नाम की पाकिस्तानी बोट है, उसमें 9 पाकिस्तानी जो है उनको सवार हैं, उनको लेके अब कोस्ट गार्ड की और हमारी टीम लेके आ रही है। लगभग 3 बजे के आसपास जब से ये लोग पहुँच जाएंगे, उसके बाद एनसीबी की भी हम लोगों ने मदद की है, तो एनसीबी कोस्ट गार्ड और गुजरात एटीएस मिलके इनकी पूछपरछ की जाएगी, उनको पुलिस रिमांड पे लिया जाएगा, केस दाखिल किया जाएगा और पुलिस रिमांड के दरमियान में आगे का ये जो कहा उनको लैंडिंग करनी थी उसको कॉन्ट्रामेंट देना था और कहाँ लेके जाना था। अभी तक जो प्राथमिक माहिती है कि नॉर्थ इंडिया की तरफ जाने की इरादा की ऐसा मालूम पड़ता है और ये मुस्तफ़ा नाम का स्मगलर है जो कराची बेस्ड है पाकिस्तान में, उसने ये माल भेजा था अलहज नाम की बोट में। तो इस तरह से ये एक सीजर जो है वो हुआ है। इसमें हमारे एटीएस के जो अधिकारी हैं ये AM पटेल है, PI संजय परमार है और PSI आरवी राणा, ये लोग ऑपरेशन में शामिल थे और एटीएस की टीम ने और इंडियन कोस्ट गार्ड की टीम ने बहुत अच्छा काम किया है, तो उनको मैं खूब अभिनंदन देता हूँ। और हमारी जो स्कीम है गवर्नमेंट ऑफ गुजरात की नार्कोटिक्स के बारे में रिवॉर्ड योजना है, उसके अंदर इन सब अधिकारियों को इनाम भी दिया जाए। અને ઇન્ફોર્મેશન તો થોડા પહેલાંથી હતી, લેકિન થોડા 3-4 દિવસથી જે છે ઓપરેશન શરૂ થયું હતું અને પછી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની જે ઇન્ટરસેપ્ટર બોટ છે એમના સ્થાનિક IG સાથે કોન્ટેક્ટ કરી અને ATS ની ટીમ સાથે એ હાઈ સીઝમાં ગઈ હતી અને આજે રાત્રે એટલે ગઈ રાત્રે 2-3 વાગે જે છે આ સીઝર થયું છે
અને એની અંદર આ ટોટલ 56 જે બેગ છે 56 કેજી લગભગ અપ્રોક્સિમેટલી થાય છે. તો એ હિરોઈનના જે છે એ સીઝર થયા છે. અને આ જે બોટ જે પકડાઈ છે અલ હજ નામની બોટ છે, પાકિસ્તાની બોટ છે, પણ 9 ટોટલ જે 9 ક્રૂ મેમ્બર છે પાકિસ્તાની ક્રૂ મેમ્બર છે એ પકડાયા છે. એકચ્યુઅલી જે ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે ઇન્ટરસેપ્ટર બોટ હતી એમાં જોઈને જ્યારે એમને અનાઉન્સ કર્યા કે ભાઈ તમે અમે કોસ્ટગાર્ડ છીએ તમે ક્યાં છો એમ કરીને અને ચેલેન્જ જ્યારે એમને કર્યા તો એમને ભાગવાનું એમને શંકા રહી અને ભાગવાનું પ્રયાસ કર્યો. એટલે ભાગવાનું પ્રયાસ કર્યા તો પછી આખી ચેઝ જે રીતે છે એ વિગતવારની વ્યવસ્થિત ચેઝ થઈ અને ચેઝનો પછી કોસ્ટગાર્ડને ફાયરિંગ પણ કરવું પડ્યું અને એમાં એમના 2-3 જણાને થોડી ઈજા પણ જે છે થઈ છે. કોઈ સિરિયસ નથી હાલ જે માહિતી મળી છે એ પણ મળે. હાલ કનેક્શન ત્યાં મોબાઈલનું હાલ ફિલહાલ થયું નથી, પરંતુ એ ચેઝમાં આ લોકોને ઈજા પણ થઈ છે. બોટ જે છે પકડી પાડવામાં આવેલ છે અને એમાં પછી ચડીને અમારા અધિકારીઓ અને કોસ્ટગાર્ડના અધિકારીઓ બધું સર્ચ કર્યું છે અને એમાં 56 બેગ જે છે ટોટલ 280 કરોડ રૂપિયાની કિંમતના હિરોઈન જે છે એ મળી આવે છે. અને હવે એ લોકોને ત્યાંથી બોટ લાવીને જખૌ પાસે લેન્ડ ઉપર લાવી અને સીઝ વગેરેની આગળની કાર્યવાહી વગેરે જે છે કરવામાં આવશે. લગભગ બપોર સુધી 3:30 વાગ્યા સુધી પહોંચી જાય એવું લાગે છે. અને એમાં મુખ્ય જે મુસ્તફા કરીને જે સ્મગલર છે પાકિસ્તાનનું જે કરાચી બેઝ છે એમનું કામ છે તે પ્રાથમિક જે માહિતી મળે છે કે ત્યાં IMPL ઉપર જે છે ઇન્ડિયાની જે સીમા જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી લગભગ 15 નોટિકલ માઇલ ઇન્ડિયન સાઈડ ઉપર આ જે છે આ સીઝર થયું છે અને આ બોટ પણ જાય છે અને 9 માણસો એની અંદર પકડાયા છે. અને એના ડેસ્ટિનેશન જે હતા એક વખત કદાચ જે લોકોને સક્સેસ મળી હોય તો નોર્થ બાજુ જવાની શક્યતા હતી. તો એ બાબતમાં પણ અમારી ટીમો લાગેલી છે કે કોને માલ પહોંચાડવાનું હતું, ક્યાં જવાનું હતું વગેરે. તો એના માટે પણ એને પકડવા માટે અને આગળની કાર્યવાહી કરવા માટે પણ જે છે એ તજવીજ અત્યારે ચાલે છે. એમાં ખાસ કરીને અમારા જે અધિકારીઓ જે ગયા છે એટલે આ તૈયાર હિરોઈન છે એટલે આપણે હિરોઈન કહીએ છીએ. આમ તો પછી હિરોઈનના અલગ અલગ નામ છે, અમીન બને બને છે, પણ આ તૈયાર હિરોઈન છે અને અફઘાન બનાવટની છે. બાકી એક્ઝેક્ટ ક્યાંથી લોડ કર્યો અને ક્યાં લેન્ડ કરવાનું હતું અને પછી ક્યાં મોકલવાનું હતું એ હવે આ લોકોને આપણે લાવીશું. એમને પછી પૂછપરછ કરીશું, એમના ગુના દાખલ કરીને પોલીસ રિમાન્ડ લેવામાં આવશે અને વિગતવાર પૂછપરછ કરી પછી આખી બીજી બધી વિગત જે છે એ પછી આપણને ખ્યાલ આવશે. પણ હાલ સુધી જે વિગત મળી છે આ જે પુસ્તકા કરીને જે સ્મગલર છે એ કરાચી બેઝ છે અને આ જે બોટ છે એ અલ હજ નામની બોટ છે અને બોટની અંદર 9 ટોટલ પાકિસ્તાની છે અને કુલ 56 પેકેટ્સ છે અને હિરોઈન છે જે આપણને ખ્યાલ મળ્યું છે અને 280 કરોડ રૂપિયાની એની કિંમત છે અને આ રીતે પકડીને લાવી રહ્યા છે. પછી આગળની વિગત જે છે પછી પૂછપરછ કર્યા પછી જીપ્સમ જે છે એ હતું અને એ ઈરાનથી આવ્યા હતા અને કંડલામાં લેન્ડ થયા હતા લગભગ ગયા વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોબરની આજુબાજુમાં. જે તે વખતે શંકા હતી, સર્ચ પણ કરવામાં આવ્યું હતું પણ કંઈ મળ્યું નહોતું. પછી ATSને બાતમી મળી કે ભાઈ આની અંદર એક પર્ટિક્યુલર કન્ટેનરમાં આ મુદ્દા માલ જે છે એ છે. એટલે એ ઇન્ફોર્મેશન પછી પાસ ઓન DRI, કારણ કે પોર્ટ એરિયામાં DRI અને કસ્ટમ એ લોકો જ ઓપરેટ કરતા હોય છે. એટલે પછી DRI એ વિગતવાર જ્યારે સર્ચ કરી એફએસએલને સાથે રાખીને વગેરે
તો એમાંથી પછી એક કન્ટેનરમાં 205 205.6 kg કિંમત જે છે ડીઆરઆઈની 1439 crores એ હિરોઈન જે છે મળી આવે છે. આમ તો ટોટલ જે છે 17 કન્ટેનર અને 10,318 બેગ છે અને જીપ્સમ જે છે 394 મેટ્રિક ટન. આજે ડીઆરઆઈએ વિગતવાર અને ટૂંકી પ્રેસનોટ પણ ઇશ્યુ કરી છે, તે પણ આપણે કદાચ મળી ગઈ હશે. અને એમાં જે ઇમ્પોર્ટર છે જેને આ બધા કન્ટેનર ઇમ્પોર્ટ કર્યા છે એ તપાસ દરમિયાન ડીઆરઆઈની ટીમો અલગ અલગ જગ્યાએ લોકોએ રેડ કરી હતી અને ઉત્તરાખંડની એ લોકો પાસે પાર્સલની હકીકત હતી અને ત્યાંથી એ ભાગી ગયો હતો કારણ કે એને શંકા હતી કન્ટેનર લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરથી ત્યાં મળ્યા હતા. તો એ પંજાબ ઉપરથી પછી એની ધરપકડ જે છે એ કરવામાં આવેલ છે અને આ જે મેઇન વ્યક્તિ છે બાલાજીને એને પકડી પાડવામાં આવે છે અને અમૃતસરની કોર્ટમાં એમને રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ લેવામાં આવે છે અને પછી આજે એમને ભુજની કોર્ટમાં એ લોકો પ્રોડ્યુસ કરી ફર્ધર જે છે આગળની રિમાન્ડની કાર્યવાહી કરનાર છે. એટલે આ પ્રકારની વિગત જે છે એ કાયદા તપાસની જે કન્ટેનર પરથી જે વિગત મળી છે એની આ આપી શકીએ એ પ્રકારે. પણ હવે આ લોકોને જયારે લાવીશું અને 9 જણા છે અલગ અલગ રાખીને પૂછપરછ થશે તો ક્યાંથી લોડ કર્યો હતો, કેના પ્રોડક્શન કરવામાં આવેલું, શિપમાં બોર્ડમાં ક્યાં લોડિંગ કરવામાં આવેલા, ક્યાંથી ક્યાં લાવેલા, ક્યારે ક્યાંથી લોકો રવાના થયા હતા, કેટલા દિવસનું એ લોકોનું કાર્યક્રમ હતો, એક્સચેન્જ ક્યાં થવાનું હતું. આપ જાણો છો કે ટોટલ 1600 કિલોમીટરનું જે છે એ કોસ્ટલ વિસ્તાર છે ગુજરાતમાં અને એની અંદર લગભગ 30,000થી ઉપર બોટ્સ જે છે લાલચ કરીને લોકો જતા હોય છે, કોસ્ટગાર્ડ પણ એમને પકડતી હોય છે, પાકિસ્તાન એજન્સી પણ એમને પકડતી હોય છે. તો એના ઓથા હેઠળ આ રીતે આ સ્મગલિંગની જે એક્ટિવિટી છે ચાલવાની શક્યતા રહેતી હોય છે. તો આ રીતે આ બોટ ત્યાંથી આવેલી અને મિડ સીમાં આવીને અથવા થોડું આગળ આવીને પછી ઇન્ડિયન બોટ સાથે એક્સચેન્જ વગેરેની શક્યતા બધા આ રીતે થતી હોય છે. આ ભૂતકાળના જે બનાવો છે એના ઉપરથી અનુભવથી આપણે કહીએ છીએ અને હજુ પછી એ લોકોને દૂર લાવીશું ત્યારે વધારે ખબર પડશે. અત્યારે અફઘાનિસ્તાનમાં અગાઉ જે ખેતી હતી એ બધું સારી સરપ્લસ પ્રોડક્શન થઈ હતી અને મોટી માત્રામાં પ્રોડક્શન અભિયાનની ખેતીની હતી અને અત્યારે તાલિબાન તરફથી શું ત્યાં જોર કરવામાં આવી રહ્યું છે અને એ લોકો એના ઉપર એકદમ ક્લેમ્પ ડાઉન કરે છે એવી ઇન્ફોર્મેશન છે. એટલે ત્યાંથી તમામ માલ જે કંઈ કોન્ટ્રાબેન્ડ છે એને ભોગે કરીને જલ્દી જલ્દીથી આપણે એ લોકો એને વેચી મારે વગેરે એવી શક્યતાઓ જે છે એ રહે છે. એટલે અત્યારે ત્યાંથી અફઘાનિસ્તાન ઈરાનથી નોર્થ પાસથી જે છે બીજી ટાસ્ક ફોર્સ જે છે નેટવર્ક ફોર્સિસ કામ ત્યાં કરતી હોય છે એટલે ત્યાં પણ જવાની શક્યતા રહે પણ ત્યાં નથી. આ પ્રકારની પ્રવૃત્તિ છે ત્યાં જતા નથી પણ આ બાજુ પછી આવે છે અહીંથી શ્રીલંકા બાજુ બી જાય છે. શ્રીલંકા નેવી એ લોકો પણ ખૂબ એક્ટિવ છે અને ગુજરાત પોલીસ એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ ખૂબ એક્ટિવ છે અને આ રીતે એ લોકો જે લાવે છે પકડી પાડવામાં આવી છે. ગયા વર્ષના બી જે સીઝન છે 30 kgના હતા, બીજા 30 kgના હતા, પછી 144 kgના સીઝન હતા અને એ ઉપરાંત એક દેવભૂમિ દ્વારકા એસપીએ પણ પકડવામાં આવ્યા હતા. એમાંથી અમુક તપાસો જે છે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોને પણ કરી છે. તો આ રીતે જે છે કાર્યવાહી હાલમાં બધા સંયુક્ત રીતે બધી એજન્સીઓ એકબીજા સાથે સહકારમાં રહી અને મેક્સિમમ કોન્ટ્રાબેન્ડ પકડવામાં આવે અને કોઈ કોન્ટ્રાબેન્ડ અહીંથી થઈ ન શકે એવું અત્યારે ક્રિયા